नमस्कार, અત્યાર સુધી તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા. સમાચારો મળી રહ્યા છે. અમદાવાદના લાંભા વોર્ડમાં એક કંપનીને 2 લાખનો દંડ ફટકાર્યાના કોરોનાના નિયમોનો ભંગ થતા અહીં 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી, જ્યાં કોરોના ગાઈડલાઈનને ફોલો નહોતી કરવામાં આવી રહી આ કંપનીમાં. ત્યારે આકાશ ફેશન કંપનીને એએમસી દ્વારા 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. માસ્ક વગર અહીં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, તેને પગલે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. બ્રિટનથી પરત ફરેલા પ્રવાસીઓ માટે એસઓપી. કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી. 25 થી 23 નવેમ્બર સુધીનો સર્વે કરવામાં આવશે. પરત ફરેલા પ્રવાસીઓનો સર્વે કરાશે. યુકેથી પરત ફરેલાઓનો સર્વે કરવામાં આવશે. સર્વે મુજબ તેઓને આરટીપીસીઆર ટેસ્ટ થશે. 28 દિવસ સુધી તેઓને ફોલોઅપ કરાશે. જિલ્લા સર્વેલન્સ અધિકારીને આ અંગે જવાબદારી સોંપવામાં આવી છે. કોરોનાની રફતાર ભલે ધીમી પડી હોય, પરંતુ તંત્ર સક્રિય મૂળમાં છે. જે લોકો માસ્ક નથી પહેરતા અથવા માસ્ક નાકની નીચે રાખીને ફરે છે, તેવા લોકો સામે તંત્રએ ફરી લાલ આંખ કરી છે. માસ્ક વગર ફરતા લોકોને રસ્તામાં અટકાવી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે લોકો ટેસ્ટ નથી કરાવતા તેમની સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે. સુરતના પૂર્ણા વિસ્તારમાં મનપા દ્વારા 50 લોકોના ટેસ્ટ કર્યા, સાથે જ 20 લોકોને દંડ ફટકાર્યો. તો રાજ્યભરમાં કોરોનાની રફતાર આમ જોવા જઈએ તો પહેલાના સમય કરતાં થોડી ધીમી પડી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, પરંતુ તેને લઈને પણ તંત્રની કામગીરી બિલકુલ ઢીલી નથી પડી. રસ્તા પર જે લોકો માસ્ક પહેર્યા વગર નજરે પડે છે, કે પછી સ્વાભાવિકપણે માસ્ક નાકની નીચે રાખીને માસ્ક પહેરવાનો દોડ કરતા નજરે પડે છે, તે લોકોના તાત્કાલિક ત્યાં ટેસ્ટ કરવામાં આવે છે. જે લોકો ટેસ્ટ કરાવવા આનાકાની કરે છે, તે લોકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. 132 ફોર્મ પૈકી 27 ફોર્મ રદ થયા છે. કુલ 105 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીની ઉમેદવારી સામે હજુ પણ લટકતી તલવાર છે. આખરી નિર્ણય હાઈકોર્ટના આદેશ પર નિર્ભર છે. રાજકીય પક્ષોની જેમ ચૂંટણી પંચે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની કવાયત તેજ કરી છે. રાજ્ય ચૂંટણી પંચનો આદેશ, જ્યાં 81 નગરપાલિકા માટે ચૂંટણી પંચે આદેશ ફરમાવ્યો. 5 જાન્યુઆરી સુધીમાં મતદાર યાદી જાહેર કરવા માટે આદેશ કરાયો. ફોટોવાળી મતદાર યાદી તૈયાર કરવા માટે આદેશ કરાયો છે. 2015ની જોગવાઈ પ્રમાણે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવા આડે 10 દિવસ બાકી રહે ત્યાં સુધીમાં સુધારા સાથેની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે. જૂનાગઢમાં માળિયા હાટીનામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડ કરાયું હોવાનો ગુજરાત કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કિસાન કોંગ્રેસનું માનીએ તો ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળી બદલી નાખવામાં આવે છે. ખેડૂતોની સારી મગફળીને બદલે હલકી ગુણવત્તાની મગફળી વેરહાઉસમાં રિજેક્ટ કરાય છે. પ્રસ્થાપિત વ્યવસ્થા પ્રમાણે અલગ અલગ 8 ગુણવત્તામાંથી પસાર થયા બાદ ખેડૂતો પાસેથી મગફળી સ્વીકારાય છે. ખેડૂતો પાસેથી મગફળી ખરીદ્યા બાદ કોથળા મશીનથી સીલ કરી દેવામાં આવે છે અને સીલિંગ ટેગ લગાવવામાં આવે છે. જોકે કિસાન કોંગ્રેસના આગેવાનોનું માનીએ તો વેરહાઉસમાંથી રિજેક્ટ થઈને પરત આવેલી દરેક ગુણીમાં હાથથી સિલાઈ કરેલી જોવા મળી છે, જેને જોતા માર્કેટિંગ યાર્ડ અને વેરહાઉસ વચ્ચે મગફળી બદલી નાખવામાં આવી હોય તેવો આક્ષેપ કરાયો છે. મશીનથી સિલાઈ કરી અને એને જીપીએસ વાળા જે ટ્રક હતા એ ટ્રકમાં લોડ કરી અને ગળું ગોડાઉનમાં મોકલવામાં આવી. અહીંયાથી ગળું બહુ દૂર નથી, એટલામાં મગફળીની ગુણવત્તામાં આખો આખો ફેરફાર થઈ ગયો. જે અહીંયાથી મંજૂર થયેલી મગફળી હતી એ ગળું ગઈ તો ત્યાંથી નામંજૂર થઈ અને 3000 ગુણી ત્યાંથી પાછી આવી. હવે એના કારણે થયું છે એવું કે સરકાર ક્યાંક ને ક્યાંક એ ખેડૂતોના પેમેન્ટ રોકવા જઈ રહી છે. અને મને ખેડૂતોના ફોન આવ્યા કે પાલભાઈ, અમારી મગફળી જે હતી અમારી મંજૂર થઈ ગઈ હતી, પાસ થઈ ગઈ હતી, ગ્રેડિંગમાં પાસ થઈ ગઈ હતી, જોખાઈ ગઈ હતી અને હવે અમારી મગફળીનું પેમેન્ટ છે એ અટકાવવા જઈ રહ્યા છે.